માણસા એપીએમસીની ચૂંટણીમાં ભાજપ વેપારીમાં 4માંથી 3 અને પરિવર્તન પેનલમાંથી 1 વેપારીનો વિજય. માણસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેપારીઓની બેઠક પર ટોટલ 4 ઉમેદવાર વિજયી થયા હતા, જેમાં ભાજપ વેપારી પેનલના પટેલ ભીખાભાઈ કચરાભાઈ, પટેલ કનુભાઈ હરગુવનદાસ, પટેલ વિજયકુમાર ચિમનલાલ તેમજ પરિવર્તન પેનલમાં પટેલ અરવિંદકુમાર જીવાભાઈ વિજયી જાહેર કર્યા હતા. સવારે 10 વાગે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં 16માંથી 15 સભ્યોનો દબદબો જણાયો હતો, જેમાં 10 સભ્યો ખેડૂત વિભાગના અને અન્ય 2 સભ્યો ઇતરના બિનહરીફ ચૂંટાયા હતા. વેપારી પેનલમાંથી બાકીના 4માંથી 3 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. આથી ટોટલ 15 સભ્યોની બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારબાદ જય જવાન જય કિસાનના નારા સાથે હર્ષભેર ચૂંટાયેલા સભ્યોમાં ના બીકે પટેલ, કે એચ પટેલ, વીસી પટેલ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ સહકારી આગેવાન, યોગેશભાઈ પટેલ સૌ સાથે મળીને ધારાસભ્ય શ્રી જે એસ પટેલ, અમિતભાઈ ચૌધરી, ડીડી પટેલ, મહેશભાઈ મગનભાઈ અને તાલુકા અને શહેર સંગઠન તેમજ વેપારી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટીનો એપીએમસીનો ભગવો લહેરાયો. જે પાર્ટીએ મેન્ડેટ આપ્યા 16 લોકોને, એમાં 12 લોકો બિનહરીફ થયા હતા અને 4 લોકોનું ઇલેક્શન વેપારીઓમાં આવ્યું હતું. 4માંથી 3 લોકો ભવ્ય મતથી વિજય થયા અને ભારતીય જનતા પાર્ટી જે અનિલભાઈ જિલ્લા પ્રમુખ, જે એસ પટેલે ખૂબ મહેનત કરી, અમિતભાઈ ચૌધરી, ડીડી પટેલ, શહેર સંગઠન, તાલુકા સંગઠન, તમામ લોકો એક થઈને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનો પ્રયત્ન કર્યો. એમાં સંપૂર્ણ રીતે પરિણામ આજે સ્પષ્ટ દેખાય છે. 12 બિનહરીફ થયા ભારતીય જનતા પાર્ટીના. 3-4 ઇલેક્શન હતું, એમાં 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જીત્યા. 16માંથી 15 લોકોનો ભવ્ય વિજય થયો. એટલે આ ખુશી એક આનંદનો ભાગ છે. અને બીજી વાત કે જે પાટીલ સાહેબે જે મેન્ડેટ પ્રથા લાયા એના પછી ગુજરાતની અંદર 90% સહકારી માળખાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. અને અગાઉ પણ 100% સુધી અમે પહોંચાડવાનો સહકારી આગેવાન તરીકે હું એવું કહું છું કે અમે 100% સુધી સહકારી માળખું બીજેપીનું બનાવવા માટેના સંપૂર્ણ પ્રયત્ન કરીશું. ધારાસભ્યશ્રીનો, જે એસ પટેલ સાહેબનો પણ આભાર, અનિલભાઈ જિલ્લા પ્રમુખનો પણ આભાર, અમિતભાઈનો પણ આભાર, ડીડી પટેલનો પણ આભાર અને શહેર સંગઠન અને તાલુકા સંગઠનનો પણ આભાર અને વેપારીઓનો પણ ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂર્ણ કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.